ભુજની શિવનગર શાંતિનગર પ્રાથમિક શાળા નંબર 24 ના આચાર્ય શ્રી પરેશ ચમનલાલ ગુજરાતી 38 વર્ષની શિક્ષણ સેવા બાદ વયનિવૃત્ત થતા તેમનો વિદાય સત્કાર સમારોહ તાલુકા પ્રાથમિક શિક્ષક શ્રી સામતભાઈ વશરા, બીઆરસી કોઓર્ડિનેટર શ્રી હરિભા સોઢા, શ્રી જગદીશભાઈ ગોર, નગર સેવિકા શ્રીમતી મંજુલાબેન ગોર, દાતા શ્રી પપ્પુભાઈ ગોર, એસએમસી અધ્યક્ષ શ્રી સંજયભાઈ ગોર, નિવૃત્ત કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ શ્રી રશ્મિકાંત પંડ્યાની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. પ્રારંભમાં શાળાના નિશાબેન જોશીએ પ્રાર્થના રજૂ કરેલ. આચાર્ય શ્રી કરશનભાઈ મહેશ્વરીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી પ્રાસંગિક પરિચય આપેલ. વર્ષ 1999માં બે ઓરડા અને બે શિક્ષકથી શરૂ થયેલી આ શાળાની પ્રગતિની નોંધ સમગ્ર સમાજે લીધી હોવાનું શાળાના પ્રથમ ભૂતપૂર્વ આચાર્ય શ્રી હરીશભાઈ સોનીએ જણાવ્યું હતું. નિવૃત્ત થતા આચાર્ય શ્રી પરેશભાઈ ગુજરાતીનું શિવનગર શાળા પરિવાર દ્વારા જિલ્લા માંડવી કચ્છ હાથીસ્તાન ગ્રુપની પેટા શાળાઓ નાગોર ગ્રુપ, ધાણેટી ગ્રુપ, નિવૃત્ત શિક્ષકો, વાલીઓ, શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તથા તેમના પરિવાર દ્વારા વૃક્ષમિત્ર સંસ્થા આંગણવાડી સંચાલિકા સર્વે દ્વારા મોમેન્ટો અને પ્રતિક ભેટ દ્વારા સન્માન કરવામાં આવેલ. શ્રી રશ્મિભાઈ પંડ્યાએ નિવૃત્ત થતાં આચાર્યશ્રીએ કંડારેલી કેડી પર 40 શાળાને ઉચ્ચતમ સ્થાન પર લઈ જવા શિક્ષકોએ જણાવ્યું હતું. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નિલેશભાઈ ગોર તથા શ્રી હરિસિંહ જાડેજાએ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિવૃત્ત થતા આચાર્યશ્રીને શુભેચ્છા પાઠવી હતી. સન્માનના પ્રત્યુત્તરમાં શ્રી પરેશભાઈ ગુજરાતીએ વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાઓને ઓળખી પોતાના જ્ઞાનનો વધુને વધુ લાભ વિદ્યાર્થીને મળે તે જોવા જણાવ્યું હતું. તેમજ પોતાના કાર્યકાળ દરમિયાન મદદરૂપ થનાર તમામ દાતાઓનો આભાર માન્યો હતો. તેમના તરફથી શાળાને ઇન્ટરનેટની સુવિધા, ખુરશીઓની ભેટ, 4 આંગણવાડીઓને પાથરણાની ભેટ તથા 5 દીકરીઓને દત્તક લેવાની જાહેરાત કરી હતી. શાળાના નિવૃત્ત શિક્ષક દંપતી કિશોરભાઈ કેશવાણી તથા ચંદ્રિકાબેન જોશી તરફથી શાળાને 2 સ્પીકર સ્ટેન્ડની ભેટ આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ધર્માબેન જોશી તથા બીનાબેન દાવડાએ કરેલ. આભારવિધિ ચિંતન સોમૈયાએ કરેલ. કાર્યક્રમને સફળ બનાવવા સમગ્ર શાળા પરિવારે જહેમત ઉઠાવી હતી.